એક વખત લખી અને તૈયાર કરી દેવાના છે જેથી પરીક્ષામાં સરળતા પડે બરાબર હવે એના પછી આપણે એક મુખની અંદર તમારું ધ્યાન પોતાના હાથની અંદર પેન્સિલ અને રબર અને ચોપડી બરાબર તો દરેકનું ધ્યાન ચોપડીની અંદર છે આંખ બંધ રાખી આ પાના પછી બીજા 15 પાના ગણો કયો નંબર આવ્યો હવે વિદ્યાર્થી મિત્રો આ તમારે તમારી જાતે ગમત કરવાની છે કે આંખ બંધ કરવાની છે એના પછી 15 પાના એટલે કે 15 પત્તા ગણવાના છે કયો નંબર આવ્યો એ જોવાનું છે બરાબર હવે તપાસો એટલે કે પછી જોવાનું હવે એના પછી સૂચના બરાબર ધ્યાન રાખવાની સૂચના સમજવાની તો તમને ખબર પડશે કે નીચે આપણે શું કરવાનું છે ડાયરી કે ડાયરી લખ લખ કરવાનું નહીં આપેલું વાક્ય સાચું છે કે ખોટું સાચું હોય તો જીભ કાઢો ખોટું વાક્ય બતાવ્યા પ્રમાણે સુધારો હવે વિદ્યાર્થી મિત્રો જો સાચું વાક્ય હોય તો જીભ કાઢવાની છે અને ખોટું વાક્ય હોય તો સુધારીને ફરીથી લખવાનું છે બરાબર જો હવે બધાનું ધ્યાન ચોપડીની અંદર છે હવે પેન્સિલની જરૂર પડશે એટલે હાથની અંદર પેન્સિલ અને રબર જોડે રાખવાનું છે એક ગોધરા શાળાનો સૌથી ડાયો વિદ્યાર્થી ગણાય તો મિત્ર ગોધરાજ ડાયો હતો ના ગોધરાજ તો તોફાની હતો કેવો હતો તોફાની તો ખાલી જગ્યામાં તોફાની શબ્દ લખેલો જ છે જોઈ લો એક પ્રશ્ન પૂરો થયો એના પછી છેલ્લે જવાબ આપેલો છે આપણને ઉદાહરણ સમજવા માટે હવે બાકીના જવાબો આપણે જાતે લખવાના છે તો ગોધરા શાળાનો સૌથી તોફાની છોકરો હતો કેવો હતો તોફાની તો હવે એની નીચે જો તો ડાયા ઉપર ચોકડી મારેલી છે બરાબર ને તો આપણે પણ જે શબ્દ ખોટો છે તેના પર ચોકડી મારવાની છે અને નીચે સાચું વાક્ય ફરીથી લખવાનું છે તો પ્રશ્ન 2 પતંગિયા જોતા જ ગોધરાજ ઊભો રહી જતો તેમને જોયા કરતો અને તેમના ફોટા પાડતો હવે વિદ્યાર્થી મિત્રો આ ખોટું છે તો ઊભો રહી જતો એના પર તમારે ચોકડી મારવાની છે ક્યાંથી લેવાનું ઊભો રહી જતો ઊભો રહી જતો એટલે કે કરી અને આટલા સુધી આ રીતે ચોકડી એ શબ્દ પર ચોકડી મારી દેવાની બરાબર જે જે શબ્દ પર ઊભો હોય તમારે આ રીતે મોટી ચોકડી દર્શાવવાની છે તો પતંગિયા જોતા જ ગોધરાજ ઊભો રહી જતો તેમને જોયા કરતો અને તેના ફોટા પાડતો તો ઊભો રહી જતો તેમને જોયા કરતો અને તેના ફોટા પાડતો એ બધા ઉપર ચોકડી મારવાની છે બરાબર તો આપણે સાચું વાક્ય હવે ફરીથી લખવાનું છે આપણાને કંકમાં આવી જાય એવું કરતો ગોધરાજ પતંગિયા જોતા જ ગોધરાજ આપણાને કંકમાં આવી જાય એવું કરતો હતો તો જો ગોધરાજ જોતા જ પતંગિયા જોતા જ ગોધરાજ એ લખેલું છે હવે નીચે આપણે લખવાનું છે આપણાને કંકમાં આવી જાય એવું કરતો ચલો લખો આપણાને કંકમાં આવી જાય એવું કરતો પાછળ પૂર્ણ વિરામ મૂકવાનું છે આપણાને કંકમાં આવી જાય એવું કરતો પતંગિયાને જોતા જ ગોધરાજ આપણાને કંકમાં આવી જાય તેવું કરતો એ રીતે આપણે ખોટા શબ્દને લીટી મારી દેવાની છે અને નીચે અડધું વાક્ય જે લખેલું છે અડધું વાક્ય આપણે સાચું બનાવી લખવાનું છે તો પતંગિયાને જોતા જ ગોધરાજ આપણાને કંકમાં આવી જાય એવું કરતો બરાબર હવે એની નીચે છે કે પ્રશ્ન 3 શાળાએથી છૂટીને ગોધરાજ ઘરે જતો નહીં મિત્ર બરાબર વાક્ય સમજવાનું છે તો તમને ખબર પડશે કે આપણે જીભ કાઢવાની છે કે વાક્ય સુધારીને ફરી લખવાનું છે શાળાએથી છૂટીને ગોધરાજ ઘરે જતો નહીં તે આસપાસ ફરતો રહેતો તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય સાચું છે તો આપણે શું કરવાનું છે તો તમારે જીભ કાઢવાની છે કાઢો તો
ओके तो साढ़े की छुट्टी ने बुद्रेक्स घरे जतो नहीं के आसपास करतो रहतो तो त्यो आपणे छीप काढवानी छे बराबर वेरी नीचे प्रश्न नंबर 4 3 ની અંદર આપણે કશું લખવાનું નથી એને તમારે ખાલી તમારી છીપ કાઢવાની છે બરાબર પ્રશ્ન નંબર 4 જો બોધરાજ વિશ્વના નવા ઘરે અવારનવાર જતો તો વિદ્યાર્થી મિત્ર બોધરાજ વિશ્વના ઘરે અવારનવાર જતો તો આ વાક્ય સાચું છે તો સાચું હોય ત્યાં શું કરવાનું છે છીપ કાઢવાની છે તો ચોથા ની અંદર પણ વિદ્યાર્થી મિત્રો છીપ કાઢો હવે પ્રશ્ન નંબર 5 પ્રશ્ન નંબર 5 તમારું ધ્યાન તમારી ચોપડીની અંદર પાઠ્યપુસ્તકમાં છે પોતાનું નિશાન ખાલી જાય તો બુધરાજ પોતાના પર ખૂબ ગુસ્સે થતો તો એ વાક્ય આખે આખું જ ખોટું છે એ આખે આખું જ ખોટું છે તો તમારે છે પહેલેથી લેવાનું કે છે સળંગે સળંગ વાક્ય પર ચોપડી મારવાની છે પછી સુધારીને લખો બુધરાજનું નિશાન કદી ખાલી જતું નહીં પાંચમામાં લખો બુધરાજનું નિશાન કદી ખાલી જતું નહીં પ્રશ્ન નંબર 6 ગોદામમાં સમડીનો માળો હતો તો વિદ્યાર્થી મિત્ર સમજો બરાબર ગોદામમાં સમડીનો માળો હતો ગોદામની અંદર કોનો માળો હતો તો સમડીનો નહોતો ગોદામની અંદર કાગળનો માળો હતો કોનો માળો હતો કાગળનો તો એ સમડી શબ્દ છે ત્યાં તમારે ચોપડી મારવાની છે મારો તો ચોપડી સમડી પર અને સામે લખો કાગળનો ખાલી જગ્યામાં શું લખવાનું છે કાગળનો તો ગોદામમાં કોનો માળો હતો કાગળનો સમડીનો માળો હતો નહીં પ્રશ્ન નંબર 7 બુધરાજે કાગળના માળાને ગેરેજમાં ગોઠવ્યું બુધરાજે કાગળના માળાને ગેરેજમાં ગોઠવ્યું તો વિદ્યાર્થી મિત્ર આ વાક્ય સાચું છે તો આપણે તમારે આ સાતમા વાક્યની અંદર શું કરવાનું છે તો જીભ કાઢવાની છે શું કરવાનું છે જીભ કાઢવાની છે તો કાઢવાની છે હા બેસી રહેવાનું નથી પ્રશ્ન નંબર 8 છેલ્લો બુધરાજ અને ભીષ્મે કાબરના બચ્ચાને હાથમાં લઈ દાણા ખવડાવ્યા બુધરાજે અને ભીષ્મે કાબરના બચ્ચાને હાથમાં લઈને દાણા ખવડાવ્યા તો ખોટું વાક્ય છે હાથમાં લઈને ખવડાવ્યા નતા એ બચ્ચાને ટચ પણ નતું કર્યું અડ્યા પણ નતા તો હાથમાં લઈને દાણા ખવડાવ્યા એટલે થી શબ્દ પર લીટી મારવાની છે હાથમાં લઈને દાણા ખવડાવ્યા તો ટીંપે ટીંપે પાણી પીવડાવ્યું હતું હાથમાં લઈને દાણા ખવડાવ્યા ન તો લખો ટીંપે ટીંપે પાણી પીવડાવ્યું ટીંપે ટીંપે પાણી બધા સામાન્ય નિયમમાં
બાદ અથવા તેવી વસ્તુ કે જેનું ઉદાહરણ શું છે અપવાદ સામાન્ય નિયમોમાં બાદ અપવાદ તો સામાન્ય નિયમોમાં બાદ સામાન્ય નિયમોમાં બાદ થતો હોય એટલે અપવાદ કહેવાય તો જો એક વાક્ય આપણે વાંચીશું કે મારાથી તીખું ખવાતું નથી પાણીપુરી તેમાં અપવાદ છે કે હું તીખું ખાઈ શકતું નથી પણ પાણીપુરી ક્યારેક ક્યારેક ખાઈ લઉં છું અપવાદ એટલે કે ક્યારેક ક્યારેક ખાઈ લઉં છું બે આખો વર્ગ ખોખો રમે આખો વર્ગ ખોખો રમે રાધિકા તેમાં અપવાદ રાધિકા ક્યારેક રમે ક્યારેક ન પણ રમે તે એકલી એકલી દોરડા કૂદ્યા કરે તે એકલી એકલી દોરડા કૂદા કરે હવે છે છેલ્લું વાક્ય આપણે જાતે બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો તમારે મારી સાથે એ વાક્ય બનાવવાનું છે બરાબર તો જો સોસાયટીમાં બધા ગેટ દરરોજ રાત્રે બંધ રહે છે રવિવારે અપવાદ છે રવિવારે ક્યારે બંધ રહે ક્યારે ખુલ્લો પણ હોય તો ચલો તમારે મારી સાથે લખવાનું છે કે સોસાયટીના બધા ગેટ દરરોજ રાત્રે બંધ રહે સોસાયટીના બધા ગેટ સોસાયટીના બધા ગેટ દરરોજ બંધ રહે દરરોજ દરરોજ રાત્રે બંધ રહે રવિવારે અપવાદ રવિવારે અપવાદ સોસાયટીના બધા ગેટ દરરોજ રાત્રે બંધ રહે રવિવારે અપવાદ રવિવારે ક્યારેક બંધ પણ રહે ક્યારેક ખુલ્લા પણ રહે રવિવારનું કોઈ નક્કી નહીં તો વિદ્યાર્થી મિત્રો તો જો અપવાદ એક તો અપવાદ તો સામાન્ય નિયમોમાં બાદ સામાન્ય નિયમોમાં બાદ કે થોડી એને છૂટછાટ મળે તો આપણે છેલ્લું વાક્ય લખ્યું કે સોસાયટીના બધા ગેટ દરરોજ રાત્રે બંધ રહે છે રવિવારે અપવાદ એટલે કે રવિવારના દિવસે રજા હોય બધા ક્યારેક રાત્રે મોડા મોડા કે બહાર ગયેલા હોય મોડા આવે એટલે રવિવારના દિવસે અપવાદ એટલે કે છૂટ હોય છે કે એક રવિવારના દિવસે ગેટ બંધ થતા નથી હવે પાના નંબર પેજ ઉલટાવો પાના નંબર 112 ગોદા શું છે ગોદા તો માલ ભરવાની વખાર માલ ભરવાની વખાર એને આપણે ગોડાઉન કહીશું શું કહીશું ગોડાઉન આ અંગ્રેજી શબ્દ ગોડાઉન છે બરાબર આપણે એને વખાર કહીએ શું કહીએ વખાર ગોદામ એટલે માલ ભરવાની વખાર વધારાનો માલ જ્યાં પડ્યો રહેતો હોય એને વખાર બોલે એને ઇંગ્લિશમાં આપણે ગોડાઉન કહીએ પણ અહીંયા શબ્દ વાપરેલો છે કે ગોદામ કયો શબ્દ વાપરેલો છે ગોદામ બરાબર તો આપણે જોઈએ એનું વાક્ય જોઈએ કે સૌમ્યના કંપાસમાં ઘણી બધી પેન્સિલો જોઈને બહેન બોલ્યો કંપાસ છે કે પેન્સિલોનું ગોદામ હવે જો સૌમ્યના કંપાસમાં બહુ બધી પેન્સિલો ભરેલી હતી એટલે એના મેડમ જોઈને બોલ્યા કે આ તો તારો કંપાસ છે કે પેન્સિલોનું ગોડાઉન છે આટલા બધા પેન્સિલ બહુ ભરેલી છે અંદર બે હમણાં બધી મકાઈ ગોદામમાં ભરી રાખી છે પછી ટ્રકમાં ભરી બજારમાં મોકલશે બરાબર હમણાં વખાર હોય કે વધારાનો માલ પડ્યો રાખી જ્યારે જોઈએ ત્યારે એને બહાર કાઢીએ એને ગોડાઉન બોલાય ચલો ત્રણ તો ગોદામમાં ભરેલું અનાજ વરસાદનું પાણી ભરાતા સડી ગયું એ આપણે વાક્ય લખવાનું છે બરાબર તો હવે એ નીચે લખીશું કે વાક્ય બરાબર ચોમાસાનું ગોદામમાં ભરેલું અનાજ
ગોદામમાં ભરેલું અનાજ વરસાદનું પાણી ભરાતા વર્ગમાં
શિક્ષક ન હોય શિક્ષક ન હોય ત્યારે બાળકોને વાતો કરવાનું મોકળું મેદાન મળી જાય છે વર્ગમાં શિક્ષક ન હોય ત્યારે બાળકોને વાતો કરવાનું મોકળું મેદાન મળી જાય છે. હવે છેલ્લું પાંચમું ગર્વ. ગર્વ એટલે અભિમાન. ગર્વ એટલે અભિમાન. તો ગર્વનો અર્થ થશે કે પાંચમું અભિમાન. શું થશે? અભિમાન. ગર્વ એટલે અભિમાન. તમારે મારી સાથે સાથે આ શબ્દ લખવાના છે, બરાબર ને? તો ગર્વ એટલે અભિમાન, બરાબર. તો ચલો એનું વાક્ય આપણે જોઈએ કે સાહેબે ધરાના ચિત્રને વખાણ્યું. સાહેબે ધરાના ચિત્રને વખાણ્યું, તેને ગર્વ ચડી ગયો છે. હવે તે કોઈની સાથે રમતી નથી. બે, કિરણને એક જ વારમાં બધું આવડી જાય છે પણ એને જરાય ગર્વ નથી. જે કોઈ એને પૂછે તે બધાને શીખવે છે. હવે ત્રીજું વાક્ય આપણે જાતે બનાવવાનું છે. જે ગર્વ કરે તેને તે અંતે હારે છે. જે ગર્વ કરે તે અંતે હારે છે. વાક્ય તમારે મારી સાથે લખવાનું છે. જે ગર્વ કરે તે અંતે હારે છે. જે ગર્વ કરે તે અંતે હારે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈ લો આપણે કે શબ્દના અર્થ સમજો, તેનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. બે વાક્ય આપેલા છે, એક એક વાક્ય આપણે અહીંયા બનાવ્યું છે, બરાબર. જો પહેલું વાક્ય, બીજું, ત્રીજું, ચોથું અને પાંચ, અને આ શબ્દનો અર્થ છે. જો તો અપવાદ તો સામાન્ય નિયમોમાં પાક, બરાબર. બે, ગોદામ તો માલ ભરવાની વખાર એને ગોડાઉન બોલાય. ત્રણ, બઢતી તો પ્રમોશન એને વૃદ્ધિ કહેવાય, બરાબર. પછી છે મોકળું મેદાન એટલે કે છૂટ સ્વતંત્રતા. પાંચમું ગર્વ એટલે અભિમાન. અને હા, પાંચ જ છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો એની નીચેનો પ્રશ્ન આપણે પાછળના પીરિયડની અંદર લઈશું. ત્યાં સુધી આ તમારી શબ્દની